પછી ગીતામાં ભગવાન અર્જુને કહે છે કે તું એમ ના માન કે આ જન્મ પછી આપણે નથી, પણ આ રીતે પહેલાંના જન્મમાં પણ આપણે ન હતા, જન્મ છે ત્યાં મરણ છે અને મરણ પછી પાછો જન્મ છે, તો મોક્ષ આ ગીતામાં મોક્ષની વાત કરી છે ભાઈ કૃષ્ણ ભગવાને, અથવા આત્માની વાત કરે છે કે આત્મા તો હતો જ, પહેલાંય હતો અત્યારે છે ને રહેવાનો છે, આત્મા ક્યાંય નથી, આત્મા નહોતો એવું હતું જ નહીં, હતો જ અને છે ને રહેવાનો છે, આત્માને માટે એમણે વાત કરી છે. ગીતામાં જે કંઈ વાત કરી છે ને આત્માની શાશ્વત વસ્તુની વાત છે, તે તો છે જ, તું એને તું ઓળખ, અને મોક્ષની વાતે કરી જ છે ને ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે ચોખ્ખું અર્જુને કે તું જો આત્માને ઓળખીશ તો આ બધા જ તમામ દુઃખોથી તમામ કર્મોથી મુક્ત થઈને પરમપદને પામીશ, મોક્ષને પામીશ કહ્યું છે. આત્માને ઓળખવા માટે બુદ્ધિની જરૂર, બુદ્ધિથી તો આત્મા ઓળખાશે ના નહીં, બુદ્ધિ તમને બધું ભૂમિકા બધું તૈયાર કરી આપે છે, છેલ્લે સુધી લઈ આવે, પણ પછી છેલ્લે છેલ્લું જે આત્માને ઓળખવાનું કામ બુદ્ધિથી જ નહીં, બુદ્ધિથી પર એવા જ્ઞાની જ હોય ને, જ્ઞાનીના જ્ઞાનથી થાય છે. કે બુદ્ધિ આત્માની સાથે બળે તો સતોગુણ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થાય. ના ના, ચોખ્ખું કહ્યું છે કે ભાઈ બુદ્ધિથી મનની, ગીતામાં જ કહ્યું છે કૃષ્ણ ભગવાન કે મનની ઉપર બુદ્ધિ ને બુદ્ધિની ઉપર અહંકાર ને અહંકાર એનાથી આગળ પર એવો આત્મા છે એમ કહ્યું, ચોખ્ખું કહ્યું છે. એમાં એ પણ લખ્યું છે કે બુદ્ધિ ભ્રષ્ટ થઈ તો માણસ પતન થઈ જાય, બુદ્ધિથી પતન થાય, બુદ્ધિને મન સાથે ભળે તો રજોગુણ ઉત્પન્ન થાય, અને બુદ્ધિ જો ઇન્દ્રિયો સાથે ભળે તો તમોગુણ ઉત્પન્ન થાય. હવે આ ત્રણેયમાંથી બુદ્ધિ તો અગત્યની વસ્તુ થઈ. હા, પણ બુદ્ધિ આ તો છે જ ને, આમાં જ છે બુદ્ધિ, એ સંસાર માટે બરાબર છે, અગત્યની છે, આત્મા માટે નથી. આત્મા માટે તો રજોગુણ તમોગુણ સત્વગુણ કોઈ ગુણ કામના નથી. એના માટે તો કોઈ આત્માને ઓળખવા માટે કૃષ્ણ ભગવાને અર્જુનને રસ્તો બતાડ્યો, એ ઓળખાણા કરાય આપી, પ્રત્યક્ષ જોઈએ, કોઈ જ્ઞાની ઓળખેલા હોય, ઓળખેલા જ્ઞાની હોય તો પછી જાતે ઓળખવા જાય તો બહુ લાંબુ થાય, બહુ મહેનત પડે. જલ્દી તમે અજાણ્યા હો અને રસ્તો ખોળખોળ કરો તો ક્યારે પાર આવે, પણ તમને કોઈ ભૂમિઓ મળ્યો હોય તો જલ્દી થાય. એ ભૂમિયાની મહત્વતા છે, પણ ત્યાં આપણે કશું કરવાનું નથી. જે કહ્યું ને તું તારી બુદ્ધિને સમર્પણ કરી દે, કહ્યું ને બુદ્ધિને સમર્પણ કરવાની વાત કરી ને, તો શું કરા બુદ્ધિથી જે આત્માને પામ કહ્યું છે કે ના, બુદ્ધિને તું અહીં સમર્પણ કર કહ્યું. એટલે બુદ્ધિને ક્યાં, બુદ્ધિને ચલાવવાની નહીં ત્યાં આગળ, બુદ્ધિ વાપરવાની નહીં, સરળ થાય જે વિચાર જુદી વસ્તુ છે. બુદ્ધિ વસ્તુ ચૂથાચૂત કરે, ડકો ડકલ કરે, એ તો ખરું. બુદ્ધિ એને જ્યાં સુધી સ્વીકારે નહીં ત્યાં સુધી આપણને માનસિક પેલું, હા, એટલે ત્યાં સુધી કે આત્માની વાત થાય નહીં, થાય જ નહીં. પછી એમ મનમાં વિચાર બુદ્ધિ જ લાવે. ના, વિચાર તો મનમાંથી આવે છે. હા, એ વિચાર આવે પણ બુદ્ધિમાંથી એ ગળાઈને બહાર નીકળે. ના, બુદ્ધિ એમાં ભળે છે, બુદ્ધિ એમાં સહી કરે છે, એ સહી ના કરે વિચારને કે લેવા દેવા નથી, વિચારનો અંત આવી જાય, પણ આ બુદ્ધિ પછી એને પછી એમાં ભળે છે. આ બુદ્ધિ સાથેનું લીધેલું નિર્ણય સારા પ્રકારના નિર્ણય લેવા હોય તો બુદ્ધિની તો જરૂર પડે. હવે મારે સત્સંગમાં આવવું હોય, મારી બુદ્ધિ જો કામ કરતી ના હોય અહીં લાવવાની, તો મારે અહીં આવવા જ કેવી રીતે? એટલે એ તો અમે ક્યાં ના પાડીએ છીએ ભાઈ, સંસારની બાબતમાં બુદ્ધિ જ કામ કરે છે, આત્માની બાબતમાં બુદ્ધિ નથી ચાલતી, કારણ કે બે જુદી વસ્તુ છે. બુદ્ધિ સંસારનું જ બતાડી શકે, આત્માનું નથી બતાડી શકે. એમ આત્માને ઓળખવાનું તો પછી બહુ મુશ્કેલ થઈ જાય. એટલે જ ને, એટલે તો બધા લટકી પડ્યા છે ને, ક્યાં ના ઓળખી બેઠા ના હોય બુદ્ધિથી. સમજે છે, બધા બુદ્ધિથી ખેરકામ બધા બહુ થઈ ગયા, સ્કોલરો મલરો બધું ચૂથી ચૂથી ને બધું ઊંધું વળી ગયું, પણ તોય ગયું નથી એ શું. આ એટલે જ્ઞાની પાસે જો ને, આ બધા કશું ભણ્યા ગણ્યા નથી, સીધા સર તોય કેવું રહે છે, વર્તે છે,
કેમ તો કે બુદ્ધિને મૂકી દીધી, બા સમર્પણ કરી. ત્યાં ચોખ્ખું કહ્યું છે ગીતામાં કૃષ્ણ ભગવાન, તું જ્યાં સુધી બુદ્ધિ સમર્પણ તારી નહીં થાય ત્યાં સુધી કશું ઉબળશે નહીં. હવે એ જ બુદ્ધિ લઈને તમે ચાલવા જાઓ છો, ગીતા સમજવા જાઓ છો. લ્યો, પણ સમજવા માટે તો કંઈક તો વસ્તુ જોઈએ. બુદ્ધિ ના હોય તો તમે સમજો નહીં. હવે એક બેન હમણાં પૂછતા હતા કે અમે રામનું જ નામ લઈએ છીએ, બીજા કોઈનું નામ નથી લેતા, બરાબર. હવે એ એના મગજમાં આ વિચારો કેવી રીતે આવ્યા કે આ જ વસ્તુ સાચી છે? એ આ તો એનો પ્રશ્ન છે. હા, પણ જ્યારે એને આત્મા ઓળખવાની વાત આવશે કે આત્મા ઓળખી લેશે, પછી બુદ્ધિની જરૂર નથી. આ બધું જ્યાં સુધી આત્મા સુધી નથી આવતા ત્યાં સુધી તો આ બધું ગૂંચવાડા જ છે. તો એ ગૂંચવાડા અમને પૂછે છે, પછી અમે એને જવાબ આપીએ છીએ, પછી એમાં એ બુદ્ધિ ના વાપરે. પછી જો બુદ્ધિ વાપરે તો એનો ઉકેલ ના આવે. સમજાય છે? એ બેન ના વાપરે, તમે વાપરી કાઢો. બુદ્ધિ જ્યાં સુધી પીછો ના છોડે, બુદ્ધિમાંથી મગજમાં શાંતિ ના મળે, આત્માને શાંતિ ક્યારે મળે? બુદ્ધિમાં. હા, એટલે અમે આ બધા થોકડા લઈ લઈને તમારા પ્રશ્નનો જવાબ એટલા માટે જ આપ કરીએ છીએ અને તમને કહીએ છીએ કે પૂછો પૂછો પૂછો, જેથી કરીને આ બુદ્ધિ તમારી ઠરે, શાંત થાય, તો આગળ જ્ઞાનની વાત અહીં પહોંચે. એટલે છૂટ આપીએ છીએ તમને. શું મનને વાંધો નથી, મન છોન દોડે એ દોડ્યા કરે, આપણે શુદ્ધાત્મા એના કંટ્રોલમાં કરી શકીએ એમ છે. એ જ્યાં જાય ત્યાં આપણને ખબર પડે કે આ મન અહીં આમ આ દેખાડે, વિચારે કરે છે વિચાર. આપણને એવું થાય ને કે મન દોડતું હોય કે બુદ્ધિની પાછળ દોડતું હોય છે, તો મનને કાબૂમાં કેવી રીતે રાખીએ? ક્યાં ને જ્ઞાન લીધું છે તમે કાકા? હા, તો એને જોયા કરવાનું, બસ કશું કરવાની જરૂર નથી. હા, એ દોડે આપણે શુદ્ધાત્મામાં જ રહેવાનું છે. તમને ખબર પડે છે ને કે મન મન બધું આ ઉદાકૂદ કરે છે, દોડે જ કરે છે એમ. એ દોડે તે આપણે એને જોવાનું કે અહીં દોડ્યું, અહીં દોડ્યું, અહીં દોડ્યું. હા, તેની જોડે તો એની માટે એ લેવા દેવા નથી, એની માટે ટાળવું પડશે. એમાં સહી નહીં કરવાની, આપણે આપણે જાણપણામાં જ રહેવાનું. શું ગીતામાં નિષ્કામ કર્મ કરવાનું કહ્યું છે, પરંતુ મોક્ષની આશાથી કરવામાં આવેલ કર્મ પણ નિષ્કામ કહેવાય કે કેમ? બે વસ્તુ જુદી છે, એક સંસાર અને બીજી મોક્ષ. મોક્ષમાં તમે મોક્ષ માટે ગમે તે કામના કરો, ગમે એટલી કરો ને, તેમ સંસારની વાત આવતી જ નથી. આ કામનાઓ બધી સંસાર માટેની છે, એ તમને રખડાવનારી છે. મોક્ષ માટેની કામના ના હોય તો મોક્ષની વાત આગળ વધાય જ નહીં. શું એટલે આ લોકો શું કહ્યું? કૃષ્ણ ભગવાને નિષ્કામ કર્મ કરવાનું કહ્યું છે એટલે મોક્ષ માટે નિષ્કામ થઈ ગયા. એવું દુરુપયોગ થયો કે એટલે મોક્ષ આ સંસારની કામનાઓમાંથી છૂટ. અને મોક્ષ માટે તો ખુદ અર્જુને કહ્યું છે કે એટલે મોક્ષે જવાનું રસ્તો પકડ પકડ પકડ, જાતે પકડાવે છે અર્જુનને મથાકોટ કરીને, ભેજાનું દહીં કરીને. તો પાછો આપણે એમની જ વાતનો દુરુપયોગ કરીએ છીએ કે મોક્ષ માટે નિષ્કામ થવાની છે વાત. એટલે એવું નથી કહેવા માગતા, શું એમનો આશય સમજવાની વાત છે. સંસારના બધી કામનાઓમાંથી નીકળ, સંસાર માટે કેટલી બધી કામનાઓ છે એમાંથી કામ. તે નિષ્કામ કર્મ ખરા અર્થમાં તો સમજ્યા જ નથી, શું કઈ સ્ટેજે નિષ્કામ થવાનું છે. કામના તો રહેવાની જ, સંસાર વ્યવહારમાં જેને અહીંયા પૃથ્વી પર છે એટલે કામના તો રહેવાની જ, લઈને જ આવેલા છે. પણ નિષ્કામ ક્યારે ક્યાં થવાનું છે? તો કે તમારે શાક લેવા તમને તમારે પત્ની મોકલે તો તમે શાક થેલી લઈને શાક લેવા જાઓ બજારમાં, તો શાકની કામના તો છે કે નહીં? તો જ જાઓ, નહીં તો જાઓ તો પછી નિષ્કામ કેમ ન થઈ જાઓ? ના થવાય એટલે લેવા જવું પડે, પછી લઈને તપાસ કરો, ગલકા કેવા છે, ફલાણા સરખા છે, કડવા છે, ફૂલણું દીકરું જેટલું થયું એ ચેક થાય એટલું કરો. પછી ઘેર આવ્યા પછી તમારા બહેનો કહેશે આ શું લઈ આવ્યા, ગલકા નહીં આ તો કાકડી છે, ત્યારે થઈ જાઓ નિષ્કામ. હવે આવી ગયું બધું વ્યવસ્થિત, કરેક્ટ વ્યવસ્થિત. આપણા દીપકભાઈ એવું કરતા હતા, એમને અમે લઈ મોકલીએ ને દાદા જરા જરા ગલકા, તો નાના હતા 17-18 ના, જાઓ જરા ગલકા લઈ આવો ને બજારમાંથી,
તે કાકડી લઈ આવે. પછી એમ કહેલા આ શું લઈ આવ્યો? તો ગલકાર છે. અલ્યા ગલકાર છે આ કાકડી ને? આ ગલકું જ છે. તો પૂછને, કોઈ પૂછ્યું હોત તો ખબર પડે. હા, પેલી શાકવારીને પૂછ્યું તું કે છે. અલ્યા મને શાકવારી ગલકુદ અને કાકડીને ભાવે ચડાવી દે. એ તો એવું જ કે ને આ ગલકું છે. એને કહે આ બકરો હારો મળ્યો. પછી જોડે લઈને જઈએ શાક માર્કેટમાં. નિર્બેન જાય પછી બતાડે આ ગલકું આમ આમ આવી રીતના તપાસ કરો ને આવી રીતના ચેક કરો. પછી આયા થઈ ગયા પછી પછી અમે ઊંચું નીચું નહીં, તે સ્ટેજ થઈ ગયા પછી નિષ્કામ તો તમને કરેક્ટ રહેશે. જે દાદાએ વ્યવસ્થિત કહ્યું છે ને એક્ઝેક્ટ છે. નીરુમાં સામાયિકમાં બેસું ત્યારે ઢગલાબંધ દોષો દેખાય. ક્યારેક પાર, એ ક્યારે પાર આવશે? હું 10 વર્ષનો તો ત્યારનું બધું દેખાય છે. અત્યારે મારી ઉંમર 39 વર્ષની છે. પ્રતિક્રમણ કરું છું, બધું જ હળવું પડી ગયું છે, પણ તેના પડઘા બહુ જ વાગે છે. કાંતિલાલ, કાંતિના જય સચ્ચિદાનંદ. કોણ છે કાંતિભાઈ? તમારા પ્રશ્ન છે એને આજ કર્યા રાખો, બધું હળવું થઈ જશે અને પાર આવી જશે. શું ક્યારે આવશે એવું તપાસવાની જરૂર નથી, આવશે જ્યારે આવો ત્યારે. આપણે આપણું કામ કરે જાઓ. રસ્તે ચાલવા નીકળ્યા પછી ક્યારેક ગામ આવશે, ક્યારેક ગામ આવશે, એટલે એમ કરવાથી ઉલટું ઓર દૂર થઈ જાય, ભાર ભાર લાગે. એના કરતાં આપણે ચાલ્યા રાખો. દાદા ભગવાનના અસીમ જે જે કરો, કરતાં કરતાં ચાલો, અહીં આવી જવાનું છે. શું હું દાદાની ચરણવિધિ 2 ટાઈમ વાંચું છું અને 9 કલમો પણ વાંચું છું, તોય મને ટીવી જોવાનીમાં અને રમતમાં બહુ અતુલ. કોણ છે? મને આશીર્વાદ આપશો કે છે, બહુ ગમે છે કે છે. અતુલ તારું છે ભાઈ? પછી દીપકભાઈને મળજે, હા, આશીર્વાદ લઈ લેજે ને બતાડજે તને કઈ રીતના ટીવી ના કરવા. એ સમજણ પાડજો ભાઈ, હા, થોડા કેસ તું પતાય ને ભાઈ. પહેલી વાર આવ્યો છું, મારું મગજ જરા આઉટ છે. મને દારૂનું વ્યસન છે. ભાવપૂર્વક વ્યસન છોડવા માગું છું, તો મને મને આશીર્વાદ આપશો. જ્ઞાન મારે લેવું છે તો એ 100% વ્યસન છોડવા માગું છું. કોણ છે? રૈલેશ. શૈલેશ તારું છે? ક્યાંનો છું તું ભાઈ? હું પીપાણનો છું. હે? પીપાણનો. સાણંદ જોડે પીપાણ આવ્યું છે મારું ગામ. સાણંદ પાસે? હા. હા, તને છોડાવી દઈશું. હા, અહીં તો નથી લેતો ને તાર સારું. આપણે 30મી જ્ઞાનવિધિ લઈશું ને, પછી જ્ઞાન લીધા પછી તને વિધિ કરી આપીશું. હા, પછી છૂટી જજે. પછી ખાસ વિધિ કરવા આવજે. હા, કૈલાસ, આપણે કોઈ વ્યક્તિને જોઈએ ત્યારે તેના વિશે કરેલા દોષો યાદ આવે તો તેની માફી માગી લઈએ તો ચાલે? કે સામાયિકમાં? ના ના, જ્યારે માફી માગી લો ત્યારે ચાલે. હા, સામાયિકમાં બેસવું એવું કશું નહીં. અમિત, ક્યાં છે અમિત? પેલો આવ્યો તો નાસિકવાળો અમિત ને, ક્યાં છે? ગયો, જતો રહ્યો? કંઈ નહીં, પેન્ડિંગ રાખો. મારે એક પ્રશ્ન પૂછ્યો છે. મારા દીકરાને ગુજરી ગયે 4 વર્ષ થયા છે અને એ કંપાલા આફ્રિકામાં હતો. તેને મને ફોન કર્યો હતો કે મમ્મી મને અહીં ગમતું નથી, હું પાછો આવી જાઉં. પણ મેં એને એમ કહ્યું કે બેસ, દુઃખ તો અહીં, તકલીફ પણ પડવાની છે, તો તું તકલીફ વેઠીને પણ ત્યાં રહે તો સારું. પણ અત્યારે તે હયાત નથી, આપઘાત કર્યો એણે.
એટલે મને એમ થાય છે કે હું બોલી એટલે એને આમ ભદ્રા, કોણ છે ભદ્રા, તમારો પ્રશ્ન છે, કર્યું હશે. મને એના માટે ટેન્શન હતું કે કોઈ ઈરાદો નથી તો આમાંથી છૂટવા કયો માર્ગ લેવો. અત્યારે જ્ઞાનવિધિ લીધી છે પણ હજુ એવું થયા કરે છે કે મારાથી એવું બોલાઈ ગયું એટલે એને કર્યું હશે, મને ખુલાસો આપશો. ક્યાં લીધું તું જ્ઞાન? ક્યાંના છો તમે? સૈદપુર. સૈદપુર? સેજપુરના છો? આ બોરસદ તાલુકામાં છે ને. હા તો બેન, તમે હવે જે થઈ ગયું હોય તો કશું વળે નહીં આપણું, શું એટલે એના પ્રતિક્રમણ કરજો, શું દીકરાના પ્રતિક્રમણ કરજો અને આ પેલું મગજમાંથી કાઢી નાખજો કે આમ બોલી હતી એટલે આમ થયું ને તેમ થયું. આ તો વ્યવસ્થા 4 વર્ષ થયા તો હજુ મને એવું કયું કયું થયા કરે છે કે કદાચ મારા માટે એવું થયું હશે ને આમ. હવે એ તો કશી ખબર નથી, તમે માનો છો એટલું જ ને. સે ના, એ તો બરાબર છે પણ માં આવું કશું કે એનાથી કે દીકરો એટલે એ જ ને, મારો પણ એવો કોઈ ઈરાદો તો નતો જ એને કે એવી રીતે. ના, એનો શું પ્રોબ્લેમ હશે તો તમને ખબર નથી. એટલે આ જે આપણને લાગે છે પણ એવું નથી. એટલે આ વસ્તુ એને 6-8 મહિના પછી એવું કર્યું. ના, તમારા કહેવાથી ના હોય બેન શું. એટલે પણ મનમાં એવું રહી જ ગયું છે કે કદાચ એને મારા માટે થઈને એવું કર્યું હશે. ના, એ કાઢી નાખજો. શું કોઈ કોઈ માં કોઈ છોકરાને ગમે એટલું કહે ને, તો છોકરો કોઈ માના કહેવાથી કોઈ છોકરાએ આપઘાત કર્યો એવું સાંભળ્યું નથી. બૈરીના કહેવાથી કરી નાખે છે, કારણ કે માનું પ્રેમ છે ને. પ્રેમ ગમે તે કહ્યું હોય એને ખબર છે કે આ મારે કંઈ દ્વેષ્ટિ નથી કે મારી દુશ્મને નથી શું. એટલે એ તમે મગજમાંથી કાઢી નાખજો અને એને પ્રતિક્રમણ કરો ને એના શુદ્ધાત્માની પ્રાર્થના કરો કે જ્યાં હોય ત્યાં સુખ શાંતિને પામે, મોક્ષને પામે. હા, એ તો હું કરું જ છું. બહુ સારું. પણ એમ કે કોઈ વખત એવું થઈ જાય કે કદાચ મારા માટે થઈને હજી એવું લાગ્યા કરે છે કે એને એવું જ્યારે થાય ને ત્યારે કંઈક ના આવે આપણે કહેવાનું, ભદ્રા આવું કશું નથી, તું એવું મગજમાંથી કાઢી નાખ ને એના શુદ્ધાત્માને પ્રાર્થના કર કે આ એને શક્તિ આપ, શક્તિ આપે શુદ્ધાત્મા. જોકે આમ તો આમાંથી તો હું બહાર નીકળી ગઈ છું પણ મારે ફાઇલ નંબર 1 છે ને હજુ એ બહાર નથી નીકળતા. ફાઇલ નંબર 2? હા, 2 આવ્યા છે. ના, એ નથી આવ્યા. 1 તો ભદ્રા અને 2 તારો વર. હા, 2 બરાબર. એ હજુ નીકળતા નથી બહાર. એને લઈ આવજે અમારી પાસે અમદાવાદ. શું એટલે કહ્યું છે ખરું આવવાનું? હા, લઈ આવજે. જય સચ્ચિદાનંદ. કોનું પર નામ નથી લખ્યું? કિશોર શાહ, મુંબઈ. ક્યાં છે કિશોરભાઈ? છે કિશોર શાહ મુંબઈ વાળા. જગદીશ શાહ, કોઈ પણ કર્મ ખરી પડે અને સામી વ્યક્તિને દુઃખ થાય તો પ્રતિક્રમણ કરીએ છીએ તો આયુષ્ય કર્મ પૂરું થાય છે તે સમયે નજીકની ફાઇલોને જે દુઃખ થાય છે તેના પ્રતિક્રમણ કઈ રીતે કરવા? દાદાના અવસાન સમયે મેં ખૂબ જ દુઃખ સાથે ચરણ સ્પર્શ કર્યા હતા તો તે મારી ભૂલ કહેવાય? તેને પ્રતિક્રમણ કઈ રીતે કરવા? આપણે દાદાની વાત કરો છો? પુષ્કળ દુઃખ સાથે આપણે ત્યાં ચરણ સ્પર્શ કર્યા હતા. શું દુઃખ હતું તમારું પોતાનું? હવે આ મળશે નહીં ફરીથી દાદા. હા, દાદા મળશે નહીં. જગતને બહુ જરૂર છે એ પ્રમાણે બહુ દુઃખ થયું હતું. એનું કોઈ પ્રતિક્રમણ ના હોય? નહીં, તો એનું કોઈ બંધન કરતા નહીં દાદા? ના ના ના, દાદા જોડે બંધન થાય તો વાંધો શું? દાદાને ના થવું જોઈએ, આપણને થાય તો વાંધો નહીં. દાદાને કશું ના, તે વખતે આપણે ખૂબ દુઃખ થયું હતું એ આપણી ભૂલ જ કહેવાય ને. ખરેખર તો જ્ઞાન લીધેલું તો દુઃખી ના થયેલું, નિર્ભય થયેલું, બધાને થયું હતું. થાય છે કારણ કે જ્ઞાની એ જ મારો આત્મા છે એવું આપણે માનીને ચાલ્યા છીએ. શું એ આપણો જ આત્મા નીકળી ગયો એવું થાય? પણ પછી પેલું રાખવાનું કે ભાઈ મારી અંદર જ છે, ક્યાં ગયા નથી, પૂરું થઈ ગયું. છ
સેવંતીલાલ મણીલાલ શાહ, ચમારા, ચમારા ગામના. આત્મા શુભ અશુભ કર્મોથી મલિન હોવા છતાં શુદ્ધાત્મા કેમ કહેવાય? પહેલી વાર આવો છો? ના, પહેલી વાર નથી આવતો, પણ અહીંયા નીરુબેનના પ્રોગ્રામમાં પહેલી વખત આવ્યો છું. અચ્છા, સારું. કેવું છે કે આ તત્વ સ્વરૂપ જે છે ને, તત્વ, એ તત્વ દ્રષ્ટિથી જોઈએ ને તો શુદ્ધ જ છે. શું પછી અવસ્થા દ્રષ્ટિથી જોઈએ તો પછી શું બશું બધું બધાથી મિશ્રિત થયેલું છે. શું એટલે કેના જેવી વાત છે? તમને એક્ઝામ્પલ આપો. દાખલા તરીકે આ આ સોનાની બંગડી છે, એમાં સો ટચ સોનું પણ છે અને તાંબુય સો ટચ છે, બંનેનું મિશ્રણ છે. પણ સો ટચ સોનું ખરું કે નહીં? ખરું. જરા એમાં કાળું પડી ગયેલું કટાયેલું તો નહીં જ ને? નહીં, એવું નહીં, ચોખ્ખું જ ને. એવું તમારી અંદર સો ટચ ચોખ્ખો જ આત્મા છે. શું બરોબર છે? પછી ભલે ને ગમે એટલા સેવંતીલાલ, શું નામ તમારું? સેવંતીલાલ. સેવંતીલાલ ગમે એટલા એને ગમે ગમે આડાવરા ધંધા કરતા ગમે તે કરતા, બરોબર, પણ આત્મા તો મય સો ટચ શુદ્ધ જ છે. બીજું તત્વ જે છે એ જુદું છે, એ ન સેવંતીલાલ આવા છે. પણ કર્મોનો વર્ગણો જે છે, એ કર્મોનું વર્ગણ કેવું છે? એ અહંકાર મય જોડે સૂક્ષ્મમાં અહંકાર જે છે ને, આ બે બે તત્વો ભેગા થવાથી તીસરું તત્વ જે ભાષ્યમાન થયું છે ને, એને અહંકાર કયો છે. શું એ અહંકારને આ બધી ભાંજગઢ છે? આ મૂળ તત્વોને કશી લેવા દેવાનું, કોઈ પ્રોબ્લેમ જ નથી. પણ અહંકારને લીધે જે કર્મો કરેલા હોય, અહંકારને ભેળવીને, હા, તો એ આપણને ઇફેક્ટ કરે ને? એ અહંકારને જ ઇફેક્ટ કરે છે, મોને કશું કરતું નથી. જેમ કે આ બહેનોને ખબર છે, આ સોનાના ગમે તો બંગડી ભગાઈને ઇયરિંગ કરે, ચેઇન કરે કે વીંટી કરે, ગમે તે કરે, પણ એને સોનાને કશું પ્રોબ્લેમ છે ને કે લેવા દેવા છે? ના, આ પહેરનારને તીસરી વ્યક્તિને પ્રોબ્લેમ છે. એવું અહંકારને જ બધો પ્રોબ્લેમ છે, એ કરતા થાય છે એને ભોગતા થવું પડે છે. આને કશું લેવા દેવા નહીં. ત્યાં થર્ડ જેવું અત્યારે જમાદાર થઈ બેઠો છે ને, કરતા હરતા ભોગતા, એ જ અનંતકાળથી આ છે કે મૂળ ભગવાન તો શુદ્ધાત્માને ક્યાંય બાજુ મૂકી દીધું, પોતે સર્વસર્વ થઈ ગયો છે, સર્વે સર્વા. એટલે બધું એને કરતા એ થયો છે, ભોગતા એ થાય છે, સુખ દુઃખ શુભ અશુભ બધું એને જ છે. એ અહંકાર ખસે, એ અહંકાર જાય તો પછી આત્માને કશું નથી. નહીં જ્યાં સુધી ના જાય ત્યાં સુધી આ બધું ચાલ્યા જ કરું, કારણ કે આ બે પાસે છે ને, આ તીસરો અહંકાર મંડી પડે, ચોટી પડેલો છે. એટલે આની જોડે ને જોડે જ છે, દેહ છૂટે પણ આ તો જોડે ને જોડે જ છે, અહંકાર જતો નથી. એ મરતો જ નહીં ને, એ જ્ઞાન મળે ત્યારે મરે, નહીં તો ના મળે. ભાન થાય કે હું આમાંથી આત્મા છું, હું શુદ્ધ જ છું. આ બધી જે બધી ભાંજગડો ઊભી કરી છે અહંકારની છે, એની પર બધી ઊભી કરેલી છે બધી જંજાળો. મૂળ જે હું આત્મા છું એનું આમાં કશું જ નથી. ખરેખર એવું છે તો જ આત્મા મોક્ષે જઈ શકે, નહીં તો જઈ જ ના શકે, છૂટી જ ના શકે. તત્વદ્રષ્ટિ જ્યારે જ્ઞાન થાય છે ત્યારે આ જ આ છેલ્લું ભાન થાય છે કે હું જ છું ને, હું પ્યોર છું, પરમાત્મા સ્વરૂપે છું. આ અહંકારે આ બધી જે બધી ભ્રાંતિ ઊભી કરીને આપણે એ લપટમાં લીધા, એ લપટમાં લીધા, તે હજુય છોડતા નથી એ અહંકારની લપટો. અહીંયા જ આંટી પડેલી છે, જ્ઞાનીઓ પાસે જ આ એક સોલ્યુશન છે, કારણ કે એ આ જ્ઞાનથી આ આ વાત ભાવ આ ભાગમાંથી છૂટેલા છે અને જ્ઞાનમાં જોઈને જ કહ્યું છે. શું બધાએ તત્વની વાત જ્યાં કરી છે ને ત્યારે આ જ વાત આવીને ઊભી રહી છે. એ જ્યાં સુધી નામ જાય ત્યાં સુધી કૃષ્ણ રામ મહાવીરા બધા આપણને એમ લાગે કે આપણા જેવા જ છે, કે મનુષ્યવાર સ્વરૂપે છે, આમ છે તેમ છે. જ્યારે તત્વદ્રષ્ટિ ખુલે છે ત્યારે એ એમણે પોતે કહ્યું કે અમે આ તાર સ્વરૂપે છીએ જ નહીં, આત્મ સ્વરૂપે જ છીએ, પરમાત્મા સ્વરૂપ તમે એ જ સ્વરૂપે છો, બધાની અંદર એ જ સ્વરૂપ છે. હવે એ દ્રષ્ટિ નથી ને, આપણને બહારનું જ દેખાય છે, એટલે એમ લાગે કે આ વારો ચોરી કરે છે ને, મેં આત્મા કેમ નો, પરમાત્મા કેમ નો. ના, એ ચોરી કરનારો ભાગ જુદો છે, પેલો જુદો છે, એ નોખો જ છે, ટોટલ સેપરેટ છે. હા, એટલું ખરું, બે પાસે પાસે રહેલું છે એટલે બે એક લાગે છે, જેમાં બે એક લાગે છે ને એક જ લાગે છે ને ધાતુ, પણ છે બે જુદી જુદી. કોઈ એવું ના કહે કે સોનું છે તો સડી ગયેલું છે, કહેવાય એવું? આવું આ ભલે ને આ સેવંતીલાલ ગમે એટલા ઊંધા છતાં કામ કરતા હોય, પણ ભાઈ ભગવાનમય શુદ્ધાત્મા છે, એ આત્મા છે, તે ઊંધો છતું કામ કરે છે એવું ના કહે, કારણ કે તો સંપૂર્ણ કરતા છે.
શું આપણે જો આપણે એમ કહીએ કે આત્મા શુભ શુભ થઈ ગયો કર્મોવાળો, તો આપણે એવું કહેવું પડે કે આ સોનું છે તો કટાઈ ગયું, કાળું પડી ગયું, એના જેવું છે. જો એવું તત્ સ્વભાવ એનો ના હોત તો કોઈ આત્મા મોક્ષે જઈ જ ના શકે, છૂટી જ ના શકે. પ્યોર જો કયું કે છૂટે જ કઈ રીતે, એક જ થઈ ગયું એ. પછી એનાથી આ ભવ ભ્રમણ ચાલે ને? શું ચાલે? ભવ ભ્રમણ આ ચાલે છે ને. આ જ્યાં સુધી આ આ દ્રષ્ટિ ખુલતી નથી ત્યાં સુધી ભવ ભ્રમણ જ છે ને. આ દ્રષ્ટિમાં આવે તો જ ભવ ભ્રમણ. ભવ ભ્રમણ અહંકારને લીધે છે. અહંકાર ગયો તો પછી ભવ ભ્રમણ જ નથી, છૂટો જ છે. અહંકારે આ બધું ઊભું કર્યું છે દુનિયા કરતા થઈને. જ્ઞાનથી જાય એ કે છે હું કરું છું, કરતા થયો એટલે એને ભોગતા થવું પડે. આવ્યું પરિણામ આવ્યો કરે નહીં. એક્શનનું રિએક્શન ઇક્વલ એન્ડ અપોઝિટ. પણ જ્યાં લાગે કે હું આત્મા છું, હું કરતાય નથી ભોગતાય નથી, તે સ્વરૂપે તમે અનુભવ થાય ત્યારે ખ્યાલ આવે કે આમાં તો આનું છે જ નહીં. પછી એ એ કર્મ ના બંધાય એને. પછી જ્યાં સુધી કરતા પણ છે ત્યાં સુધી કર્મ બંધાય વગર રહે જ નહીં. અને કરતા પણ અહંકારને લીધે છે. અને અહંકાર કોને કહ્યો? હું સેવંતીલાલ છું માન્યતા એને અહંકાર કહ્યો. પણ જ્યારે ખ્યાલ આવે, ભાન આવે કે ના હું આત્મા છું, હું સેવંતીલાલ છું જ નહીં, તો અહંકાર છૂટો થઈ ગયો આપણાથી. પછી કે અહંકાર ગમે તે કરે પણ હું નથી કરતો, એ અંદર રહ્યા જ કરે ડિમાર્કેશન, તો ભવ ભ્રમણમાંથી છૂટાય. આ સાયન્ટિફિક ટેકનિક છે, નહીં તો ના છૂટાય. નહીં તો આ ચાલે છે, રાખે છે. આત્માને બધા કર્મો વળગેલા છે ને, કોઈ દાડ છૂટાય નહીં. તાર લો અંતર રહો, વળગીને જ રહો છૂટ્યા વગર. જ્ઞાનીઓ કે ના છૂટી શકાય, છૂટું જ છે. જેને અનુભવી છે કે છે. બીજો એક બે પ્રશ્ન છે એમાં. મોડે યાદ નથી, લખીને આપી છે. હા છે છે. મન વચન કાયાની સંગીત ક્રિયાઓથી અસંગ છું. જે કંઈ પણ કરવામાં આવે છે તે મન વચન કાયાથી થાય છે. પ્રભુ ભક્તિ પણ તેનાથી થાય છે, તો અસંગ કેમ કહેવાય? પ્રભુ ભક્તિ એટલે કયા પ્રભુની વાત કરો છો? આત્માની ભક્તિ. હા તો કરનારો જુદો, ભક્ત અને ભગવાન બે જુદું જ હોય ને ભાઈ. જો આત્માની ભક્તિ કરનાર કરવાની હોય તો આત્મા આત્મા એક ભક્ત, જેની કરવાની છે તે વસ્તુ, અને કરનાર મન વચન કાયા, બે નોખું થયું ને. પણ મન વચન કયા વગર તો ભક્તિ થઈ શકે નહીં ને એમ. તે ના કોણ ના પાડે છે? કરો ને, મન વચન કાયાથી જ કરો. પણ એ જુદું છે, એવું ખ્યાલમાં રાખવાનું છે. એ અસંગ છે, પોતે આત્મા અસંગ છે, અને મન વચન કાયા સંગી છે. હા એટલે એને બધું આડે છે, બધું આત્માને અહીં અડતું. મન વચન કાયા ભક્તિ કરે, આત્માને ભક્તિ કરવાની જરૂર નથી. બરાબર. એને તો ભક્તિ, એને તો ભગવાન પરમાત્મા સ્વરૂપે છે. એની ઉલટા મન વચન પાયા ભક્તિ કરાવડાવવાની છે. બે જુદું હોય તો જ થાય ને. એટલે મન વચન કાયા દ્વારા જ ભક્તિ કરાવવાની ને. હા મન વચન દ્વારા. એને અસંગ નથી કહ્યો, આત્માને અસંગ કહ્યો. અસાદ આત્માને અસંગ કહ્યો. હા બરાબર. હું અસંગ છું, હું એટલે આત્મા. બરાબર. આપણા કરેલા કર્મોનો ભાર લાગતો નથી, અને આપણે ઘણા જન્મો કર્યા હશે તેનો આભાસ થતો નથી. કર્મોનો ભાર નથી લાગતો? ના જી. એ આવો ભાર ના હોય, પેલી લાકડાની ગાંઠડી ઉપર માથે મૂકે એવો ભાર ના હોય એનો. અત્યારે તો વાળનો ભાર તમને નહીં લાગતો, પણ એનો ભાર હોય છે વાળનો. અમને ટોલું કરાવો ખબર પડશે, બિલકુલ હલકું ફૂલ લાગે. આ યુઝ ટુ થઈ ગયા છે એટલે ખબર નથી પડતી. બાકી હમણાં કોઈ અપમાન કરે ને, સેવંતીલાલ નકામા તો બેસી જાઓ, ત્યારે બહાર આવી ગયો. મેં અપમાન છે, લાલ લાલ થઈ જાય, હળગી જાય, એ બધું ભાર જ છે. કશા એ જ મોટી ભાર છે. ક્રોધ માન માયા લોભ છે ને, એ જ આ બધાનું મૂળિયું છે કર્મોનું. શું એ જ્યાં સુધી ઊભા થયા કરે ત્યાં સુધી તમને જંપ પડવા ના દે, ચેન ના પડવા દે. શું એ જ એનો જ ભાર છે, બાકી બીજા કશાનો ભાર નથી. બહેરા છોકરાનો ભાર નથી, આ કશાયનો ભાર છે.
હવે એ તો થયા જ કરતા હોય છે, પણ ખબર નથી, એટલે એટલું બધું આવરણ આવી ગયેલું છે કે ખબર જ નથી પડતી કે આ કશાયો થાય છે, અને એના લીધે મને આ બધું ભોગવટો આવે છે. આ જ ભારરૂપ છે, આ જ મોક્ષે નથી જવા દેતા. કોને ચિંતા ગમે કોઈને? સેવંતીલાલ, ચિંતા કરવાની ગમે કોઈને? ના ગમે. તો એ ભારત છે, બધાને થાય ના થાય? તમને થાય ને? થાય. હા, એને આપણે કહીએ છીએ આ કર્મનો ભાર છે. અપમાન કરે, મેં ક્રોધ થાય, માન, લોભ, માયા, બધું ભારત છે. શું સમર્પણ વિધિ કર્યા પછી કર્મો બધા ભસ્મૃત થાય છે તે સમજાતું નથી. આ જ્ઞાન વિધિમાં જ્ઞાન લે છે ને ત્યારે જ્ઞાનાગ્નિથી પાપો ભસ્મીભૂત થાય છે. શું બરાબર? જ્ઞાનાગ્નિથી રોંગ બિલીફ જાય છે. શું કઈ રોંગ બિલીફ? તો હું સેવંતીલાલ છું, આ બધું કરું છું. ખરેખર રાઈટ બિલીફમાં છે, હું શુદ્ધાત્મા છું, હું કશું કરતો જ નથી. રાઈટ બિલીફ બેસે ત્યારે હળવા ફૂલ થઈ જવાય છે. શું આ તમને જ્ઞાન ક્લિક થાય તો પણ, એમથી બેઠા હોય જ્ઞાન વિધિમાં ને અમે ક્લિક ના થાય તો કશું ના વળે. અહીંયા ક્લિક થવું જોઈએ, ના થાય ફરી ફરી બેસીને ક્લિક કરાવી લઉં છું. સમજાય છે ને? ચમારા ગામ કઈ બાજુ? આ સાણ ભાદરણ, ભાદરણની બાજુ 15 કિલોમીટર દૂર છે. ભાદરણ પાસે ચમારા, આકલાવ પાસે. હા, આકલાવ પાસે. આકલાવ આવતા હતા દાદા તો? હા, હું દાદાને આકલાવમાં હું મળેલો ને. એમ? હા. પછી જ્ઞાન લીધેલું? હા, જ્ઞાન લીધેલું. જ્ઞાન 20 વર્ષ થયા. તો પણ આજ લોચા માર્યા ને? સંગ છું કે અસંગ છું માં, એ તો કામ થઈ ગયું. તમે ત્યાં ઊભા ના હોત, અહીં બેઠા હોત. કેવું સુંદર! હજુ તાર જોઈન કરી લો ભાઈ, ચૂકશો નહીં. આ ગાડી આવી છે, ઘડી ઘડી નથી મળતી તમને, તો દાદા પાસે મળેલું છે. દાદા કે એકવાર મારે દર્શન કર્યા તો હું એ તારા માટે હાજર જ છું. બધોરી તારી વારે વાર. 7 વર્ષ સુધી દાદા પાછળ પાછળ ફરે છું. તો પછી હવે કેમ છૂટી ગયું આ નવું? આ તો ક્યાંથી લઈ આવ્યા સંગ અને ફસંગ અને કર્મ મર્મ? આ તો જે સેટ જ થઈ જાય કે આત્મા નોખો જ છે, એને કોઈ તડતું જ નથી. શુદ્ધ એટલે શુદ્ધ, ત્રણેય કાળ. આ જે દુ વળગણ છે એ જુદી જ ભાગ છે, હું છું જ નહીં. હવે પૂછીને તમે 5 વર્ષ ફર્યા ને, હવે 5 દાડા અમારે પાછળ ફરો, બધું પૂછી પૂછીને ક્લિયર કરી નાખો, ફરી પાછા આવી જાઓ ઓરિજિનલ ફોર્મમાં, દાદાના અસલ મહાત્મા. તમે બધાને સમજણ પાડો એવા થઈ જવા જોઈએ. જય સચિદાન. ઘનશ્યામભાઈ પરીખ, અમદાવાદ. ઓ ઘનશ્યામભાઈ બોલો. પ્રશ્ન છે, કોઈ વ્યક્તિ આપણી ખોટી ટીકા કરે તો વળતા જવાબમાં ક્રોધથી જવાબ અપાઈ જાય, અને સામી વ્યક્તિને તેથી મન દુઃખ થાય તો શું કરવું? તેની ટેકનિક જણાવશો. ટેકનિક તો આમને આ વ્યક્તિ મારી ખોટી ટીકા કરે છે એવું આપણને અડે જ નહીં, એવી ટેકનિક શીખી લો ને. ઇફેક્ટ એટલે આપણે ઇફેક્ટ જ નહીં લેવાની. તમે જ્ઞાન લીધું છે? હા, જ્ઞાન લીધું છે. હા, તો કોની ટીકા કરે? ઘનશ્યામની કરે છે. હું ઘનશ્યામ છું જ નહીં ને, એટલે એની ઇફેક્ટ જ નહીં લેવાની. હા, હું શુદ્ધાત્મા છું, મારી ટીકા કરતો તો આવી જા કહેવાનું. અચ્છા, બરાબર. તો એની ટીકા કરે હું છું જ નહીં. હવે બીજો એક પ્રશ્ન છે કે શુદ્ધાત્મા ને, શુદ્ધાત્મા જે છે એટલે એને સારા કામ સાથે કોઈ સંબંધ ખરો? શુદ્ધાત્માને સારા કામ સાથે? હા, સારા કામ કે વ્યસન, દુર્વ્યસન એના જોડે કંઈ સંબંધ ખરો? ના, શુદ્ધાત્મા તો સારા કામ જ કરે ને એમ. સારા ના, સારા જોડે લેવા દેવા નથી ને ખરાબ જોડે લેવા દેવા નથી. શું? હા, શુદ્ધાત્મા તો શુદ્ધાત્મા જ છે, પરમાત્મા છે. ખરાબ કામ કરનારો એના ખરાબ કામ મને અટકી જશે અને મોક્ષે જઈ શકશે આત્મરૂપ થઈને. સારા કામ કરનારો છે એ સારા કામમાંથી ખરાબ કામ કરતો થઈ જશે તો ક્યાં રખડતો થઈ જશે, એટલે કશું લેવા દેવા નથી. શું? શુભ અને અશુભ, પુણ્ય અને પાપ, બધાથી પર એવો આત્મા છે. અકર્તા છે, નિર્લેપ છે, અસંગ છે, એવા તમે છો ઘનશ્યામભાઈ. તમે શુદ્ધાત્મા. તમે અહીંયા ભાઈકા કોલમાં જ્ઞાન લીધું નહીં?
એકદમ તાજું ફ્રેશ જ્ઞાન રહે છે ને, બરાબર આનંદ રહે છે ને, આનંદ રહે છે, બહુ સરળ કામ ચાલે છે એમ, બહુ સર બહુ સર, અમને આનંદ થાય છે. તમે ઘનશ્યામ, ઘનશ્યામભાઈ તમારા પત્ની હતા ત્યારે? ના એ આવે નતા, હું એકલો જ આવેલો, પણ ફરી વાર તક મળશે તો જરૂર લઈને આવીશ. તો અહીં એમને તક ના મળી? ના એ કે તમે એકલા જઈ આવો પછી ફરી વાર આવીશ. સારું, વાંધો નહીં. આખા સમસ્ત સમાજને વસનોએ ઘેરી લીધું છે. ગુટકા, તમાકુ, દારૂ જેવા વ્યસનો, કેન્સર જેવા રોગોને આમંત્રણ આપેલું છે. તો જે મહાત્માઓએ જ્ઞાન લીધું છે તે પોતાના વ્યસનો મૂકી શકશે? જો ન મૂકી શકે તો આત્મા અને શરીરને જુદા કેવી રીતે સમજશે? બાળકોમાં પણ આ વ્યસન વ્યાપક છે. જ્ઞાન લીધા પછી તમાકુની ખેતી જ્ઞાનમાં બાધારૂપ થઈ શકે, કર્મના બંધનમાં આવે? દિલીપ સોની, તમારો પ્રશ્ન છે. દાદાએ ત્રણ વસ્તુ માટે તો રેડ સિગ્નલ મૂક્યું છે. જ્ઞાન મળ્યા પછી કે છે, તમે મારી પાંચ આજ્ઞા મારો તો મોક્ષની જવાબદારી મારી છે કે તમે. પણ જો તમે દારૂ પીતા હો, એટલે કોઈ પણ પ્રકારનું દારૂ કે ડ્રગ્સ, ઇન્ટોક્સિકેટિંગ, નોટ ટોબેકો કે એવું તેવું, પણ દારૂ ડ્રગ્સ એનું તમને વ્યસન હોય, અથવા પરસ્ત્રી એ હોય, અથવા માંસાહાર કરતા હોય, પછી ફિશ એગ્સ બધું આવી જાય એમાં, આ ત્રણ વસ્તુ હોય તો હું તમારી ગેરંટી નથી લેતો. એટલે આ અમે તો મહાત્માને બજાઈને કહીએ છીએ કે અમે નથી લેતા. પછી તમારે અહીંયા એન્ટરટેનમેન્ટ માટે આવવું હોય, મનની શાંતિ માટે આવવું હોય, અથવા તમને સારું લાગતું એટલા માટે આવવું હોય તો આવો, એનો અમને વાંધો નથી. પણ મોક્ષની આશા નહીં રાખતા, શું ચોખ્ખું કહી દઈએ છીએ. હા, અને જે આમ તો ખબર ના પડે પણ કેટલાય આવે છે અમારી પાસે પર્સનલ, શું અમે ઘણા સમૂહ જાહેરમાં, અત્યારે પેલો ભાઈ બોલ્યો ને, ઘણા કેટલાય લોકો ઇવન તમાકુ ગુટકા જેવા પણ અહીંયા આવતા થયા હોય, એ લોકોને પછી પોતાને અંદરથી ખૂંચે કે આ ખોટું કરું છું, પછી એ સામેથી અમને આલોચના કરે અને એમાંથી છૂટવા માટે અમારી પાસે વિધિ કરાઈ જાય, પછી છૂટી જાય છે. એ રસ્તો તો અમે બતાડીએ છીએ. શું પણ જે જ્ઞાન લીધું છે, જે વ્યક્તિ હોય કે જે મહાત્મા હોય, એ જ્ઞાન લીધા પછી આ જો પોતાની જાતે જ નક્કી ન કરે કે હું તમાકુ ખાઉં છું અને મને ભવિષ્ય માટે પણ મારા માટે ખરાબ છે, તો પોતાને આત્માને અને શરીરને જો અલગ ગણે તો આગળ વધવાનો પ્રયત્ન થઈ શકવાનો નથી, કારણ કે પોતે પોતાના કંટ્રોલમાં જ નથી. ના, એવું કંટ્રોલથી નથી કરાતું, પણ એ સમજણથી કાઢે છે. તરત ને તરત કદાચ અહંકારે કરીને એક સાહેબ એક વખત ના કરે, પણ ધીમે ધીમે દાયનો રસ્તો બતાડી છે અમે. ભાઈ તારે તું તારે છૂટતું ના હોય કે અમુક વસ્તુ એવી હોય છે કે જ્યારે શું કહેવાય, એ આલ્કોહોલિક થઈ જાય તો એને લાગ છોડવું તો છૂટે નહીં. પછી એને રસ્તો બતાડે છે કે તું પ્રતિક્રમણ કરતો જા, અને આ ખોટું છે, ખોટું છે, ખોટું છે, 100% ખોટું છે. પછી જ્યારે એને પોતાને અંદરથી હિંમત આવે કે ના હવે હું પહોંચી વળીશ, મને હવે વિધિ કરાવીશ તો હું એમાં ફેલ નહીં જવું, પોતાને કોન્ફિડન્સ હોય તો જ, ના કોન્ફિડન્સ હોય તો અમે કંઈ ઉતાવળ ના કરીશ, જરાય ના કરીશ. ભલે તું મહાત્મા જ્ઞાન લીધું હોય, પણ તને હજુ એને તું હજુ એક સ્ટેપ આગળ, વચ્ચે હજુ તું એક હજુ શું કહે કે હજુ તારે એકદમ એલિજિબલ નથી, પણ હું ઓન ધ વે ટુ દેટ, તો એને ચાન્સ છે નથી, એવું નથી. એટલે ધીમે ધીમે એને થોડા 6 મહિને, 12 મહિને, વર્ષે, 2 વર્ષે પણ એમાંથી બહાર નીકળી શકે છે, નીકળી જાય છે. પણ એકવાર આ વાતને સમજ કે આ ખોટું છે, 100% ખોટું છે, એવું એને અંદર થવું જોઈએ તો એનો ઉપાય છે. પણ આ બરાબર છે, આમાં શું ખોટું છે તો એનો ઉપાય નથી. મોટે ભાગે તો જે દૂષણો લાગેલા છે એ છોડવા માટે માણસ પ્રયત્ન કરતો હોય છે, પણ 90% મેં જોયું છે કે એ વ્યસન છોડી શકતો નથી.
હા, એટલે એની પાછળ કેવું છે કે પોતાનું પોતાના એકલાના બળથી નથી થઈ શકતું, પછી એમાં અમારા જેવા કોઈ મળે ને એને જ્યાં પોતાની શ્રદ્ધાની મૂર્તિ ગણતો હોય. મારો પોતાનો અનુભવ છે, મારો નાનો ભાઈ છે તમાકુનો વ્યસની છે, તો લગભગ 10 વર્ષ પહેલાં અમદાવાદ મેં એને બોલાવ્યો કે ભાઈ તારે તમાકુ ખાવું એ સારું નથી. તો જ્યોતિન્દ્ર ભટ્ટ ડૉક્ટર છે એમને હું પહેલાં રૂબરૂ મળી આવ્યો કે મારા ભાઈને કાલે લઈને આવું છું, અને તમે એને કન્સલ્ટેશનમાં એને એવું ફસાવી દેજો કે તું 5-1 વર્ષમાં તારું મોત થશે, એટલે કાર્ડિયોગ્રામને મેં બધું જ કઢાવ્યું સાયકોલોજિકલી, અને એને પછી રિલીફ રોડ આગળ એમને કન્સલ્ટેશન છે. તો બહાર આવીને મેં મારા ભાઈને કીધું કે ભાઈ તું આ તમાકુ ખાય છે, સાહેબે શું કીધું 5-7 વર્ષમાં તો તું પતી જઈશ. તો એણે એમ કીધું કે તું બાના સોગન ખા કે આ તમાકુ નહીં ખાવું. તો એણે ખિસ્સામાંથી ડબ્બી કાઢી તમાકુની રોડ ઉપર ફેંકી દીધી કે હું આજથી હવે તમાકુ નહીં ખાઉં. અઠવાડિયા પછી પાછું ચાલુ થઈ ગયું, એ આજ સુધી તમાકુ ખાય છે. તો આનો કોઈ ઉપાય ખરો? લઈ આવજો અમારી પાસે, થોડુંક સત્સંગમાં જ્ઞાનમાં આવે પછી છૂટી જાય, એવી રીતના ના છૂટે, કોઈને છૂટી જાય ભાઈ આવું નાખી દઈને. પણ સારું, ખોટ જૂઠના પાયા ઉપર કેટલું ટકે સાચું ના ટકે. મારા મામાજીને ત્યાં સપ્તાહ બેઠેલી, મારે ત્યાં મહેમાન આવેલા, તેઓ ફક્ત સુવા માટે જ આવવાના હતા. તમને મળવાની બહુ જ ઈચ્છા હતી, તે ટાઈમે તમારી શિબિર પાર્લામાં હતી, તેથી હું છેલ્લા દિવસે તમારી પાસે આવી. ટ્રેન બહુ જ લેટ હતી, તેથી હું બપોરે 1 વાગે પહોંચી અને તમારા સત્સંગનો લાભ ન મળ્યો, એટલે હું સપ્તાહનો આખો દિવસ છોડવો પડ્યો. મેં જ્ઞાન લીધું પરંતુ મારું ધ્યાન ભિવંડીની ચિંતામાં હતું. તો સપ્તાહ છોડવાનું મને પાપ લાગે, જ્ઞાનમાં પણ ધ્યાન ન રાખ્યું તેનું પાપ લાગે. સુશીલા. ક્યાં છે સુશીલા? તમારો પ્રશ્ન છે. સપ્તાહ વપ્તાહનો કંઈ પાપ બાપ નથી લાગતો, શું તમારે કરો તો તમને પ્રોફિટ, ના કરો તો કશું નહીં. મહેમાનોના આત્માને તો દુઃખ લાગ્યું ને? શેનું દુઃખ લાગ્યું? કે આ જતા રહ્યા અમે લોકો આવ્યા છીએ તો એમ. પણ તમે એમને કન્વિન્સ કરીને આવ્યા છો ને? નહીં, એમ કહેત તો મને ના જ પાડી હતી એમ. ના પાડતા હતા કેમ? ન જવાય, મારા સાસુ કે એવી રીતે ન જવાય એટલે કીધું જ નહોતું, પાપ રાખ્યું હતું પેટમાં. કંઈ નહીં, પ્રતિક્રમણ કરી નાખજો, શું આત્મા માટે કંઈ વાંધો ના આવે. શું પણ દાદા ભગવાનની એવી કૃપા થઈ કે તે દિવસના બધા સુવાવાળા બીજા લોકો જબરજસ્તી એને લઈ ગયા એના ઘરે. સરસ. તો હું રાતે 12 વાગે પહોંચી તો હતા જ નહીં ઘરે એમ. હા, એટલે તમારે કંઈ પ્રતિક્રમણ કરવાની જરૂર નથી, દાદાએ પતાવી દીધું તમારે. એટલે વધારે શ્રદ્ધા બેઠી એમ. હા, પણ જ્ઞાનમાં ધ્યાન નથી રહ્યું, ચિંતા જ હતી એમ. ફરી જ્ઞાનમાં બેસજો, શું થોડુંક ખલેલ થઈ જાય, શું ધ્યાન ના રહે તો એક્ઝેક્ટ તમને ચિંતા હતી ને ઘરની, એટલે એક્ઝેક્ટ. નિર્મા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક પ્રશ્ન બાકી રહ્યો કે તમાકુની ખેતી એ ખેતી કર્મના બંધનમાં આવે છે ખરી? આવે ને. તો જ્ઞાન લીધા પછી માનો કે જે વ્યક્તિએ જ્ઞાન લીધું છે ને એ માણસ જ તમાકુની ખેતી કરે છે, તો એને શું વિચારવાનું રહેશે કે તમાકુની ખેતી કરવી કે ન કરવી? એને બીજી કરવી, બીજી ખેતી થાય એવી છે, એને શું કામ આમાં પડવું? એના પર આપણે જો દાળભાત શાક રોટલા મળતા હોય, રોટલી શાક મળતી હોય, દાળભાત શાક રોટલી મળતી હોય તો આમાં પડવું નહીં, આ બહુ તો પૈસા વધારે આપે એટલું જ ને. બાકી આમાં એ ના કરે તો ઉત્તમ છે. અને ના છૂટકે કરવું પડતું હોય તો પ્રતિક્રમણ કરજો ને મનમાં એટલો પશ્ચાતાપ તો લેવો કે આ ના હોય તો સારું, ક્યારે આમાંથી છૂટીએ. કારણ કે એ તમાકુની ખેતી છે એ જે સમાજ છે અને આવતો સમાજ છે બંનેને નુકસાનકારક તો થવાનો છે. થવાનો એનો એનો પોતે આવે તો એટલીસ્ટ એના પૂરતો તો એ નિમિત્ત બન્યો જ ને. શું કહે છે કાકા? જય સચિન. પૂજ્ય નિરુમા, આપને મેં પ્રશ્ન કરેલો, હું ખેતી કરું છું એટલે શંકરચાર્યની ખેતી માટે 2-3 વાર મેં કરી, પછી આપને પૂછેલું કે આ રીતે દવાઓ અંદર સંટાય છે અને પેલું થાય છે, એટલે પૂજ્ય નિરુમાએ કીધું કે આના સિવાય બીજી કોઈ ખેતી? તે શંકરચાર્યના બદલે કલ્યાણ કપાસ વાવવા માંડ્યો, તે શંકરચાર્ય કરતો એ વધુ ઉત્પાદન આવે છે, મને કોઈ દવા બાસવાની નહીં. જય સચ્ચિદાનંદ. વાહ વાહ, લ્યો આ બધા ખેડૂતો હોય ને કહેજો,
દર શિબિરમાં મોટેથી બોલજો. હા એટલે પૂજ્ય નિર્મા શંકરચાર કરતા ડબલ ઉત્પાદન આવે છે કલ્યાણ કપાસ. હા કલ્યાણ કપાસ કલ્યાણ જ કરી નાખીશું. હા હા કલ્યાણ ખરેખર સત્ય હકીકત છે. આપણે આપણીથી આપણને અંદર જ વિશ્વાસ હોવો જોઈએ કે ભાઈ આ આ કહે છે આપણે એવું કરીશું તો આપણે કંઈ નુકસાન નહીં જાય. ખરેખર નથી જતું, ફાયદો જ થાય છે. મને તો પૂરેપૂરો અનુભવ થઈ ગયો. ખરેખર સત્ય હકીકત છે. થાયો છે, ઘણાને થાયો છે, ઘણાને થયા છે. ઘણાએ છોડી દીધા છે, દવાએ નથી છાંટતા. હસમુખ પટેલ બપોર પછી આવજે. જણાવો આવે બપોર પછી આવે તો. હિંમતલાલ ચાપા નેરી કહે છે નવકાર મંત્ર વાણિયાનો છે એમ લોકો કહે છે, તો નવકાર મંત્રનું સ્વરૂપ સમજાવશો. જેનો મોક્ષ થાય તે સર્વે સિદ્ધશિલા ઉપર બિરાજે છે ને. સિદ્ધશિલા એટલે આપણા લોકો કોઈ પથરો સમજતા હશે એટલે અમે બીજા ગૂંચવાડામાં પડે છું. એ સિદ્ધ ક્ષેત્ર કહેવો ને એ જગ્યા છે કે જ્યાં બધા સિદ્ધ થયેલા આત્મા ત્યાં મુક્ત થયેલા બે. આપણે આ બધા કેટલા અભણ લોકો શીલા એટલે પછી પથરો કંઈ કશે હોતું કંઈ કહો હશે એમ કહેશે. એટલે નવકાર મંત્રમાં કોઈ કોઈ વાળો સંપ્રદાય કશું નથી. વણ્યાનો શેનો ને કોનો શેનો જે એમાં જે જે આ પદને પામ્યા છે પદવાળાને નમસ્કાર. કોઈ વ્યક્તિને નમસ્કાર નથી, પદને નમસ્કાર છે. નરિય નમો હરિયંતાણમ એટલે હરિયંત એટલે જેના ક્રોધમાન માયાલો ક્ષય થઈ ગયા છે સંપૂર્ણ, જે જીતી ગયા છે એવા હરિહંત પૂર્ણ ભગવાન એને નમસ્કાર છે. એ તીર્થંકર એવા થઈ ગયા એટલે એમને પહોંચે છે. નમો સિદ્ધાર્થ એટલે જેટલા મોક્ષે ગયા બધા જ એમાં, પછી રામે આવી ગયા ને મહાવીરે આવી ગયા ને જેટલા જેટલા ગયા બધાને નમસ્કાર. પછી નમો આર્યાણ એટલે આચાર્ય, જે આત્માને પામી ગયા છે બધા આચાર પૂર્ણ પામે પાળે છે ને બધાને એ રસ્તે લઈ જાય છે આચાર્યને નમસ્કાર. પછી આ ઉપાધ્યાય હજુ જે હજુ ભણે છે ભણાવે છે એ સ્ટેજ, હજુ બધા આચાર પૂર્ણમાં પૂર્ણતામાં નથી આવ્યા એ રસ્તે છે એમને નમસ્કાર. નમો લોહે સવસળ આખા બ્રહ્માંડના સાહુ એટલે સાધુઓને નમસ્કાર. એ આખી સાધુ એટલે કોણ કપડાં બદલીને બેઠા એને નથી કહ્યું, પણ આત્મા આત્મદશા સાધે તેને સાધુ કહ્યું છું. એટલે હવે આમાં કોને કોણ વાળું ને કોણ સંપ્રદાય. વાણીઓ પાકા એટલે એમને લાગ્યું આ હારો મંત્ર છે એટલે એમણે લઈ લીધો, બાકી તો છે બધા માટે. હા આગ્રા યુપી મહેન્દ્રસિંહ, ક્યાં છે મહેન્દ્રસિંહ? આપ આગ્રા સે આયે હૈ? કૃપયા કરકે એક બાર શબ્દ હિન્દી મેં સમજાને કી કૃપા કરો, મેં ગુજરાતી નહીં સમજતા હું. જરૂર હિન્દી મેં બાત કરેંગે. આપકો કોઈ સવાલ રહા તો આપ પૂછીએ. જી નહીં, સવાલ તો કોઈ નહીં પૂછના. બસ આપ યહાં કિસ તરહ સે આયે આગ્રા સે? મેં સાહેબ માર્બલ પથ્થર લગાવે ઇસ મંદિર મેં. માર્બલ કો ફિટ કરને આયે? હાં જી. આગ્રા સે આયે? જી. નિમેશ ભાઈ ને ભેજા જી. માર્બલ ફિટ હો ગયા? હો ગયા જી. આપકો કૈસા લગા યહાં? અચ્છા લગા સાહેબ. गांव अच्छा लगा? अच्छा लगा. दादा भगवान कैसे लगे? बहुत अच्छे लगे. हम कैसे लगे? बहुत बढ़िया. अभी सबसे बढ़िया में बढ़िया है आपका आत्मा, उसको पहचानो तो फिर और कोई चीज की जरूरत नहीं रहेगी आपके जीवन में. जी उसको पहचानने की जरूरत है कि मैं खुद कौन हूँ. महेंद्र सिंह तो आपका नाम है जी. पहचानने के लिए जैसे हर किसी दुकान पर एक पार्टी लगाई रहती है ना पहचानने के लिए जी, दुकान का नाम रहता है ना. हाँ जी. इसी तरह आपको भी पहचानने के लिए ये महेंद्र सिंह पार्टी लगाई हुई है
नाम ये पार्टी है, आप खुद पार्टी नहीं है, आप इसके मालिक हो जी। ये आप मालिक खुद कौन हो उसको पहचानने का है। अच्छा जी, ये अलग है। नाम तो आपको कल बदलना है तो बदल सकते हो। हाँ जी, आप नहीं बदले जा सकते हो, आप तो हमेशा के लिए जो है वो ही हो, उसमें कोई फर्क नहीं होता है। वो तो आपका हमेशा का जो स्वरूप है वो क्या है, कैसा है, उसको पहचानने की जरूरत है क्या? तो ये सब ज्ञान की बातें होती है, वह उसको पहचानने के लिए है। अच्छा जी, तो एक दिन एक बार ये बात हमारे पास से ज्ञान ले जाना क्या, फिर उससे आपको हमेशा अंदर आए रहेगा कि मैं महेंद्र सिंह नहीं हूँ, लेकिन मैं आत्मा हूँ, शुद्ध आत्मा हूँ। संसार का हर कोई सुख दुख आता है वो महेंद्र सिंह को आता है, मुझे नहीं, मैं तो इससे अलग हूँ। जी हाँ, मैंने पहले भी 2 महीने पहले सत्संग हुआ उसमें ज्ञान लिया आपसे। ज्ञान लिया था? जी हाँ। कहाँ पर लिया था? आश्रम जो धर्मशाला है उसमें लिया था, बस स्टेशन के पास। अच्छा, तब आप उधर थे तब? जी हाँ, महीने महीना डेढ़ महीना के पहले। हाँ जी। तो फिर मैं शुद्ध आत्मा हूँ याद रहता है आपको? याद आता है, रहता है साहब। अच्छा, बहुत अच्छा, बहुत शांति लगती है। बहुत शांति है। और तो बहुत अच्छा, उसमें ही रहो और 5 आज्ञा जरा समझ लेना, मैंने निमेश भाई के पास। जी हाँ। या शैलेश भाई के पास, तो अच्छा, आपको पक्का हो जाएगा। हाँ, अच्छा जी, जय सच्चिदानंद। नरोत्तम भाई, तत्व स्वरूपे ज्ञेय अने दृश्य स्वरूपे ज्ञेय, वास्तविक स्वरूपे समझावा कृपा करो। આપનો પ્રશ્ન છે? આપનો પ્રશ્ન, હા, ક્યાંથી આવો છો? વિસનગર, વિસનગર, હા, મહેસાણા જિલ્લો, હા, ખ્યાલ છે, હા. ક્યારે જ્ઞાન લીધું હતું તમે? 16માં લીધું હતું જ્ઞાન તમારી પાસેથી, એમ 16, હા, 8 વર્ષ થઈ ગયો. બહુ સારું. શિબિરોમાં આવો છો તમે? હા, શિબિરોમાં આવું છું. બા, આપ્તસૂત્રનું છે આ? હા, આપ્તસૂત્રમાંથી વાંચ્યું હતું. હા, એમાંથી વાંચ્યું હતું એટલે કીધું મને. એ થોડું જ્ઞેયો 2 પ્રકારના છે, આપતે સૂત્રમાં કહ્યું છે. આ જ્ઞેયો 2 પ્રકારના છે. જ્ઞેયો એટલે આ બધી જાણવાની વસ્તુ બધી, એને જ્ઞેય કહેવાય. અને જાણનારો જે છે આત્મા એને જ્ઞાતા કહેવાય. હવે આ જ્ઞેય 2 પ્રકારના છે, એક અવસ્થા સ્વરૂપે છે અને બીજું તત્વ સ્વરૂપે છે. શું એટલે? આ આપણે આ ચામડાની આંખોથી બધું દેખાય ને, 5 ઇન્દ્રિયોથી બધું દેખાય ને, એ બધી અવસ્થાઓ છે. એ અવસ્થાઓ દેખાય છે, શું પણ એ બધી વિનાશી છે, બદલાતી જાય. અને બીજું તત્વ સ્વરૂપે જે કાયમની છે એ વસ્તુ, એ દેખાય. આત્મા જ્યારે મૂળ સ્વરૂપે ફૂલ ફોર્મમાં પ્રગટ થાય ત્યારે એને જ્ઞેય તત્વ સ્વરૂપે જ્ઞેય દેખાય. શું જ્ઞેયો બધા તત્વ સ્વરૂપના, એટલે કે આ બધા પરમાણુ પરમાણુ સુધીનું દેખાય. બધા આ ગતિ સહાયક તત્વ, સ્થિતિ સહાયક તત્વ, આકાશ તત્વ, પછી કાળ તત્વ, આ જ્ઞાને કરીને, કેવળ જ્ઞાને કરીને દેખાય. એ સ્ટેજનું, એ લેવલના જ્ઞેય દેખાય ત્યારે કેવળ જ્ઞાન જ થઈ ગયું હોય. શું જાય છે ને, એ તત્વ સ્વરૂપે જ્ઞેય દેખાય. એ બધા જ્ઞેયો છે ત્યારે. એટલે અત્યારે હાલ પુલગલમાં આપણે જોતા જોતા નીકળીએ ને ત્યારે ને, બા, અત્યારે તો આપણે આ બધા સ્થૂળ બધા જોઈએ છે. એકદમ સૂક્ષ્મતમ સુધી ના જવાય, કેવળ જ્ઞાન થાય ત્યારે જ દેખાય. ત્યાં સુધી આટલા જેટલા દેખાય એટલા જુઓ. આપણી અંદરના પહેલાં તો જોવાના છે. પિંડે સો બ્રહ્માંડે મહી જેટલું ઊભું થાય એને જોયા કરો. લલિત દામજી, લલિત દામાણી, સોરી, ક્યાં છે દામાણી લલિતભાઈ? શું પ્રશ્ન તમને ફૂટ્યો? ઋષભદેવ ભગવાન અને ભરત ચક્રવર્તી, ઋષભદેવ ભગવાનને ભરત ચક્રવર્તીએ પૂછેલું કે આ સભામાં કોઈ તીર્થંકરનો જીવ છે? ત્યારે તેમણે કીધેલું કે તારો દીકરો મરીચી તે ભાવિ તીર્થંકર છે. તેવી રીતે હમણાં કૃપા રાજીપ અને કરુણાની વાતચીત થતી હતી, તો આ પરમહંસની સભામાં કોઈ આપની કરુણાને પાત્ર કરું? તમે તો નહીં જ,
એ ક્યારે થશું તો થશે 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 ને તો એ થશે થશે વિતરાગ થશો ત્યારે થશે. તમારી કરુણા ને પાત્ર ને વિતરાગતા તો બહુ દૂર થઈ જાય ને અત્યારે. નજીકમાં કઈ એવો સંજોગ નહીં? નજીકનો સંજોગ તો આપણા દીપકભાઈ જેવા થાવ. એટલે એક દીપકભાઈ જ અત્યારે કરુણા ને પાત્ર. કમુબહેને ઊંઘ બહુ આવે છે. સત્સંગમાં બેસું છું ત્યારે મને બહુ ઊંઘ આવે છે, તો શું કરું? ક્યાં છે કમુબહેન? ઊંઘી ગયા? અમે રોજ સત્સંગમાં બેસ છે, પછી મને બહુ ઊંઘ આવે. એક કલાક બેહું તોય ઊંઘ આવે. 9 વાગે તો ઊંઘ આવે, 7 વાગે જઉં તો 9 વાગે તો મને ઊંઘ આવી જ જાય. કામ કશું ના હોય એટલે આપણને એમ થાય, જાડો આપણે સત્સંગ કરીએ તો આટલી બધી મને ઊંઘ કેમ આવે છે? ખાવાનું ઓછું કરો ને, હળદું ઓછું કરી નાખો. નથી બહુ ખાતી એમ? નથી બહુ ખાતી. એ તો બધી સ્ત્રીઓને એમ જ લાગે કે હું બહુ ખાતી જ નથી. કઈ નઈ દાદા, ભગવાન પાસે શક્તિ માંગજો. શું?